ડાંગ જિલ્લાના છેવાડા આવેલા સુબીર તાલુકાના પૂર્વ પટ્ટીના સરહદી વિસ્તારમાં થતી પરંપરાગત ખેત પદ્ધતિથી હટકે રસિત ખેત પદ્ધતિ અને હાઇબ્રિડ શાકભાજીના વાવેતર સાથે નવતર પહેલ કરતા જુનેર ગામના ખેડૂતો અન્ય માટે માર્ગદર્શન બન્યા છે. ડાંગના દુર્ગમ પહાડી વિસ્તારના ગામોમાં પરંપરાગત ડાંગર, ચણા, મસૂર જેવી ખેતી કરતા જુનેર ગામના પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈ ચૌધરીએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ તેમના ખેતરમાં વિકસાવી અને બાગાયતી પાકના વાવેતરની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની આ ઈચ્છાને સાકર સ્વરૂપ આપતા તેમણે વધઈ તાલુકાના બાગાયતી પાક કરતા ખેડૂતની જાત મુલાકાત લઈ આહવાના બાગાયત કચેરીની પણ મુલાકાત લીધી, જ્યાંથી તેમને બાગાયત વિભાગની પ્લાસ્ટિક આવરણ, હાઇબ્રિડ શાકભાજી બિયારણ જેવી યોજનાઓ, સબસિડી વગેરેની જાણકારી મળી, જેના કારણે તેમણે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરતા તેમને પ્લાસ્ટિક આવરણ સાથે હાઇબ્રિડ શાકભાજી બિયારણની મંજૂરી મળતા તેમણે પોતાના ખેતરમાં 13,000 મરચા ઈગલના છોડનું વાવેતર કર્યું છે. જોત જોતામાં અરવિંદભાઈના ખેતરમાં લીલા તીખા તમતમતા મરચાનો પાક લહેરાવા લાગ્યો. તે દરમિયાન તેમણે બાગાયત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 14 લેણી લણી પણ લીધી. એક લેણીમાં 1.5 ટનના હિસાબે અરવિંદભાઈએ 21 ટન મરચાંનો પાક ખડકી દીધો, જેના રૂપિયા 3,000 સરેરાશ ભાવ મળતા આ ખેડૂતે મરચાં વેચીને રૂપિયા 6,30,000ની આવક મેળવી છે. એક મુલાકાતમાં અરવિંદભાઈએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક આવરણ પાછળ રૂપિયા 64,000 બિયારણના રૂપિયા, 22,000 મજૂરીના રૂપિયા, 1,05,000 વાહન ખર્ચના રૂપિયા, 60,000 અને છાણિયું ખાતર તથા અન્ય ખર્ચ રૂપિયા 70,000 મળી કુલ રૂપિયા 3,21,000ના ખર્ચે કરેલી મરચાની ખેતીએ તેમને રૂપિયા 6,30,000ની આવક અપાવતા કુલ રૂપિયા 3,09,000ના ચોખ્ખો નફો મેળવ્યો છે. બાગાયતી ખેતી અપનાવી સમૃદ્ધિનો માર્ગ અપનાવવાનો અનુરોધ કરતા બાગાયત વિભાગે પ્લાસ્ટિકના આવરણ સાથેની શાકભાજીની ખેતી સમૂહમાં કરવામાં આવે તો હજી વધુ આવક મેળવી શકાય છે તેમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. સાપુતારા ગામનું નામ જુનેર. હું સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જુનેર ગામનો વતની છું. હું આગળ પેલી ડાંગર અને ધાનની ખેતી કરતો હતો, પણ અત્યારે હાલ હું આ ખેડૂત પર પેલી યોજના નીકળી, એમાં અમે મલ્ચિંગ પેપર અને ડ્રીપ ઇરિગેશનથી અત્યારે બાગાયત અધિકારી ના માધ્યમથી હું ખેતી કરું છું. અને એ હાલ મેં લગભગ એમાં મલ્ચિંગ છે, પછી ડ્રીપ છે, પછી ખાતર છે, પછી પેલો બિયારણ છે, આપણે હાઇબ્રિડ બિયારણ, એ પદ્ધતિથી હું ખેતી કરેલ છે. મારા લગભગ એમાં 13,000 ઝાડ લગાવેલ છે મરચાંના, અને એ મરચાંની ખેતી ટોટલ કરતાં મારે 6 થી 6.5 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો છે. એમાંથી મને 14 વીણીમાં અત્યારે આ 12મી વીણી થવાની બાકી છે, અને હજુ બી એના પર એક વીણી લઈ એમ કરીને કુલ મારી લગભગ 5 થી 6 લાખ રૂપિયાની આવક આવશે. એમાંથી મારે 3.5 લાખ રૂપિયાનો ખર્ચો કાઢીને મને લગભગ 3-1 લાખ રૂપિયાનો નફો મળે એવી ગણતરી છે. અને તે માધ્યમથી આજે હું આ વિસ્તારની અંદર કોઈ કરતું ન હતું, છતાં બી આ વિસ્તારની બાગાયત અધિકારી તરફથી આજે ખેતી કરી અને મને સારો એવો નફો મળેલો છે. તે જ રીતે હું મારા ખેડૂત મિત્રોને જણાવું કે એ લોકો પણ ડ્રીપ ઇરિગેશન ખેતી અને મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરી શકે.